देश विदेश में वसता मारा वाला दर्शक मित्रों ने मनहर पटेल जय भगवान। मित्रों उनाड़ो आयो छे, केरीनी सीजन शुरू थई गई छे, तो आ केरीनी सीजन में एक उनाड़ानु जबरदस्त टॉनिक हूँ तमने एनी रीत बतावा जई रह्यो छुं। मित्रों ए टॉनिक लीधा पछी तमे ठंडा पीना ने भूली जशो, आर्टिफिशियल शरबत ने पण भूली जशो, प्लस आ जे टॉनिक छे ए तमारी हेल्थ माटे पण एटलू जबरदस्त फायदाकारक छे। तो मित्रों चालो जोईए आपणे आ रेसिपी, आजे टॉनिक कई रीते बनावाय। मित्रों केरी ए फळोनो राजा कहेवाय छे, एनु कारण के केरी में सौथी वधारे विटामिन ए छे, जे आँखों माटे बहुत सारू छे। त्यार पछी एस्कोर्बिक एसिड जेने कहेवाय विटामिन सी, जे एंटीऑक्सिडंट होवाथी रोग प्रतिकारक शक्ति वधारे छे। अने त्रीजू छे आयरन एटले लोह तत्व, जे हिमोग्लोबिन ने वधारे छे। अने उनाळामां जे गरमीथी डिहाइड्रेशन थाय छे, लू लागवाना जे प्रश्नो छे ए प्रश्नो मित्रो आनाथी सॉल्व थाय छे, तो एने अमे गामडामां केरीनो बाफलो कहीए छे। એ કેરીનો બાફલો એક વખત બનાવીને પછી અને તમે ટેસ્ટ તમે જ્યારે આમ આમ પીશો ત્યારે તમને એમ લાગશે કે બસ આ આખું વર્ષ આ જ પીધા કરીએ। એટલે મિત્રો મારા હાથમાં જે કેરી છે, આવી એક કેરી લેવાની છે, આટલી સાઇઝની, આનાથી મોટી હોય ગમે તે કેરીને કુકરમાં મૂકી દેવાની છે। કેરી ડૂબી જાય એટલું પાણી લેવાનું છે, બે ત્રણ સીટી વગાડી અને કેરીને બાફી લેવાની છે। કેરી બફાઈ જાય એટલે કુકર ખોલીને ઠંડુ પડે એટલે કેરીને બહાર કાઢી લેવાની છે। આ મેં કેરી કુકરમાંથી બાફેલી કેરી બહાર કાઢી છે। હવે આ કેરીની જે છાલ છે આપ જોઈ શકો છો, આ છાલને આ રીતે આપણે કાઢી નાખવાની છે। આ છાલ આ રીતે નીકળી જશે, તમે જરા આમ એ કરશો એટલે જુઓ, આપ જોઈ રહ્યા છો કે આ છાલ નીકળી ગઈ। હવે આટલી કેરીની સાઇઝ હોય તો તમારે 700-800 ml પાણી લેવાનું છે। જો કેરી મીઠી હોય તો પાણી ઓછું લેવાનું છે, 400-500 ml। આ થોડી તોતાપુરી ખાટી કેરી છે એટલે 700-800 ml પાણી લેવાનું। અને એમાં જે આ કેરીનો જે માવો છે એ માવો બધો જ આપણે ચમચીથી એમાં આ રીતે કાઢી નાખ લેવાનો છે। ગોટલા ઉપરથી બધો જ માવો, કશું કોઈ પણ સેજ પણ માવો રહેવો ના જોઈએ। આ રીતે ગોટલા પરથી આ માવો પાણીમાં મેં લઈ લીધો છે। ત્યાર પછી એની છાલમાં પણ માવો રહી ગયો છે, તો એ છાલમાં જે રહેલો માવો છે એને પણ આપણે બેકાર નથી જવા દેવો। એ માવાને પણ આપણે આ રીતે છાલમાંથી, એ માવો પણ ખાસો માવો નીકળશે, આ રીતે કાઢી લો તમે। પછી મિત્રો આ જે માવો આપણે પાણીમાં નાખ્યો એને હાથ નાખી અને આ રીતે એને મસળી નાખો। યાદ રાખો આમાં ગ્રાઇન્ડર ફેરવવાનું નથી, ગ્રાઇન્ડરથી એને વલોવાની જરૂર નથી મિત્રો, નહીતર તો એનો જે ટેસ્ટ છે એ બગડી જાય છે। એટલે હાથથી જ તમારે આ રીતે એને મિક્સ કરી દેવાનું છે। અને ત્યાર પછી મિત્રો આ તમે જોશો તો થોડા થોડા આપણે જેમ શરબતમાં થોડી ફ્લેવર રહેતી હોય, દ્રાક્ષ છે આવું કંઈ શરબતમાં હોય એવું રહેતું હોય છે, આપ જોઈ શકો છો આ રીતે। યાદ રાખો આને ગાળવાનું પણ નથી, આ રીતે એને ચોળી અને જેટલું ડાયલ્યુટ થાય એટલું આ રીતે હાથથી ડાયલ્યુટ કરી દેવાનું છે બસ। પછી આના આની અંદર જરૂર પૂરતું મીઠું નાખવાનું છે, પછી જીરું અધકચરું ખાંડવાનું છે, અધકચરું ખાંડેલું જીરું નાખી દેવાનું છે, અને ત્યાર પછી ખાંડ નથી નાખવાની, ગોળ નાખવાનો છે। હા જો ગોળ ના ફાવે તમને અને ટેસ્ટ માટે જ પીવું હોય તો તમે ખાંડ નાખી શકો છો, પણ મિત્રો એને પૌષ્ટિક બનાવવું હોય તો હંમેશા ગોળ નાખવાનો આગ્રહ રાખજો, અને એમાં પણ લાલ ગોળ, સફેદ ગોળ નહીં, લાલ ગોળ અથવા દેશી ગોળ। એમાં જે ખટાશની સામે
એ જેટલું ખાટું મીઠું લાગે શરબત જેવું એટલો ગોળ નાખતા જવાનું, એનું ટેસ્ટ કરતા જવાનું, ચાખતા જવાનું, અને એ રીતે કમ્પ્લીટ થઈ જાય. વધારે જો ખટાશ લાગે તમને તો એમાં થોડું પાણી એડ કરવાનું, એ રીતે તમારે એને એડજસ્ટ કરી લેવાનું, થોડું પાણી એડ કરવાનું. થોડું વધારે ખાટું લાગે થોડો ગોળ વધારે નાખવાનો, મીઠું જીરું ખાંડેલું અને ગોળ. એટલે મિત્રો આ મેં જે બાફલો બનાવ્યો છે આવો બનશે. આપ જુઓ છો આમાં મીઠું ગોળ અને જીરું નાખશો એટલે આ બાફલો તૈયાર થઈ ગયો. આનો એટલો જબરજસ્ત ટેસ્ટ આવે છે મિત્રો કે તમે પીધા કરો. દિવસમાં બને ત્યાં સુધી બપોરના સમયે એક ગ્લાસ પીવાનું રાખશો તો જબરજસ્ત ટોનિક છે મિત્રો. તમે બે ટાઈમ ત્રણ ટાઈમ પી શકો, એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. કારણ કે આમાં જીરું જે છે એ જીરું એ પચવામાં ઠંડુ છે અને ઠંડક હોવાથી ઉનાળામાં એ આપણી શરીરની ગરમીને પિત્તને કાપે છે. અને કેરીમાં તો મેં કહ્યું તમને કે વિટામિન એ અને વિટામિન સી એટલે આંખો માટે અને ઇમ્યુનિટી સિસ્ટમ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે, જ્યારે ગોળમાં આયરન અને ફોસ્ફરસ હોવાથી આપણું હિમોગ્લોબિન એટલે કે આપણું લોહી વધે છે. એટલે બધી જ રીતે આ ફાયદાકારક છે. ઉનાળાનું આને તો હું અમૃત કહું છું મિત્રો. હું તો રેગ્યુલર જ્યારથી કેરીની સિઝન શરૂ થાય ત્યારથી આ બાફલો બનાવું છું અને દિવસમાં બે ત્રણ વખત પીવું છું મિત્રો. હા, કોઈને વધારે ટેસ્ટી બનાવવું હોય તો તમે આમાં લસણ પણ નાખી શકો છો, પણ એ ફરિયાદ નથી. ઘણા લસણ નથી ખાતા, ઘણાને ના ફાવતું હોય, પણ જો લસણમાં ઘણાને ખાવાનો ટેસ્ટ આવતો હોય તો આમાં લસણ, એને લસણને કૂટી નાખવાનું, ખલમાં વાટી નાખવાનું, અને લસણ નાખવામાં તો મિત્રો એનો ટેસ્ટ આનાથી પણ ઓર વધી જશે. એટલે આ જે બાફલો થયો એ બાફલાને પછી આને બોટલમાં અથવા તપેલીમાં ફ્રીજમાં મૂકી દો અને કુટુંબના દરેક સભ્યો આ બાફલાને રોજ પીવાનું રાખશો તો ઉનાળામાં પિત્તના થતા જે રોગો છે એ રોગો સામે આપણને રક્ષણ મળશે મિત્રો. અને ઠંડા પીણાની સાઈડ ઇફેક્ટ અને આર્ટિફિશિયલ શરબતોની સાઈડ ઇફેક્ટથી આપણે બચી જઈશું મિત્રો. આવતા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી મનહર પટેલના જય ભારત.